નારેશ્વર ખાતે નર્મદા નદીમાં બીજા દિવસે પણ જળસ્તર ભય સપાટીની ઉપર વહી રહ્યા છે. ઉપરવાસમાં વરસેલા મુસળધાર વરસાદના પગલે સરદાર સરોવર ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે કરજણ તાલુકાના નારેશ્વર નજીકથી પસાર થતી નર્મદા નદી ભયજનક સપાટી વટાવી વહી રહી હતી. બીજા દિવસે જેડેશટીવી ટીમ દ્વારા નારેશ્વર ગામની મુલાકાત લેતા પાણી છેક ઉપરના પગથિયા સુધી જોવા મળ્યું હતું. પગથિયા પાસે બનાવેલી પોલીસ ચોકી પણ પાણીના પ્રવાહમાં ઊંધી પડી જવા પામી હતી. પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. હાલ બીજા દિવસે નદીના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા હોય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નદીમાં વિપુલ માત્રામાં પાણીની આવકના પગલે નદી કિનારે આવેલા ખેતરોમાં કેટલું નુકસાન થયું છે તે તો પાણી ઓસર્યા પછી જ જાણવા મળશે. યાકુબ પટેલ, જેડેશિવી, કરજણ. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે સરદાર સરોવરમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને માનો કે ગાંડી તૂર બનીને વહી રહી છે. અમે આપને જે દ્રશ્યમાં બતાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે આજે બીજા દિવસે પણ નર્મદાનું જળસ્તર એના લેવલથી ઉપર ચાલી રહ્યું છે અને હાલ અમે જ્યાં ઊભા રહ્યા છીએ ત્યાં અમારી પાછળ આપ જોઈ શકો છો કે નારેશ્વર ખાતે જે પોલીસ ચોકી બનાવેલી છે તે પણ પાણીના પ્રવાહમાં ઊંધી પડી જવા પામી છે. હાલ તો જાણવા મળ્યા મુજબ ધીરે ધીરે નર્મદા નદીમાં પાણી ઓસરી રહ્યા છે અને હાલ જાણવા મળ્યા મુજબ 40 ફૂટની સપાટીએ હાલ નદીના પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ નદીનું જળસ્તર ક્યારે અને કેટલું ઝડપથી ઘટે છે તે તો આવનારો સમય જ બતાવશે. યાકુબ પટેલ, જે